गुड मॉर्निंग। चलो बधा तमारी गुजराती अने पर्यावरणनी चोपड़ी छे ए बहार काढो। गुजराती अने पर्यावरणनी चोपड़ी छे बधा विद्यार्थी बहार काढशे अने चोपड़ीमां पेज नंबर 74 आपणो कयो पाठ चाले छे? पर्वतनो मुरब्बो, छठ्ठो पाठ। ओके, एमां पेज नंबर 74 खोलो बधा ज, अने एमां ऊपर सी डब्लू करी तारीख मार दो। तारीख 1/12/2020, आजथी आपणो नवो महीनो चालू થઈ ગયો છે, બરાબર છે? डिसेम्बर महीनो। ओके, हाँ, हमें आ चित्र है तमारे बधाए चोपड़ी खोली बेसवानुं छे। अने आ चित्र बधा ध्यानथी जुओ, ध्यानथी जुओ चित्र बधाज। ओके, ए चित्रने आधारे आपणे एक सरस मजानी वार्ता सांभळवानी छे। तो हूँ तमने वार्ता कहूँ छूँ, ए वार्ता प्रमाणे तमारे चित्र जोवानुं छे, तो तमने मजा आवशे। ओके, चलो। अमृत काकानो पर्वत। शू छे? अमृत काकानो पर्वत। पृथ्वीपुरना बजारमां रोज जेवी भीड चामी। शू नाम छे? आजे बजार आप्युं छे, बजारनुं नाम शू छे? पृथ्वीपुरनुं बजार। आर्यन मोबाइलमां बजारनो वीडियो उतारतो हतो। शू छे? कि आर्यन नामनो एक छोकरो छे, એ બજારની અંદર વિડીયો ઉતારતો હતો। સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી। સકરાભાઈ નામના એક ભાઈ હોય છે, તે શું વેચે છે? શાકભાજી। તો એ બજારમાં શાકભાજીની લારી લઈને ધીમે ધીમે જતા હતા। બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી, બરાબર છે? સકરાભાઈ શાકભાજીમાં શું વેચતા હતા? તો કે બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું અને દૂધી। નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાંની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। પ્રકાશભાઈ અને દર્શનાબહેન હતા, તેમની એક છોકરી હતી, તેનું નામ શું હતું? તૃપ્તિ। તો એ લોકો તૃપ્તિ માટે લારી પરથી કપડાંની ખરીદી કરતા હતા। બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા। બાજુમાં એક દુકાન હોય છે, એમાંથી મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે બધી વસ્તુઓ એમણે ખરીદી છે, એ વસ્તુઓ ખરીદીને એમની થેલીમાં મૂકતા હતા। હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા। હર્ષદભાઈ નામના વ્યક્તિ હોય છે, તે શું વેચે છે? દૂધ। તો દૂધ વેચવા માટે એમની સાયકલમાંથી અવાજ આવતો હોય છે, કિચુડ કિચુડ કરીને, એવી સાયકલ પર દૂધની કેન લટકાવીને સાયકલમાંથી ઘંટી વગાડીને સાયકલ પર જતા હતા। પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું। પાર્થેશભાઈ એક બાઈક પર કોણ કોણ બેઠું હતું? તો કે પાર્થેશભાઈ, પ્રેમીલા બહેન અને હર્ષવર્ધન, આ લોકો ત્રણે ત્રણ એક સ્કૂટર પર બેઠા હતા અને એમના વજનથી એમનું સ્કૂટર દબાઈ ગયું હતું। શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા। તો શ્રીધરભાઈ હોય છે, તે શું વેચે છે? ફુગ્ગા। ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય, હા, ચાવાળાની દુકાન હોય છે, એનું નામ શું હોય છે? ચંદ્રકાંત। તો એની દુકાને તો કાયમ જ ટોળું હોય, ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો। અમૃત કાકા હોય છે, એ બળદ લઈને બજારમાં ઘૂસ્યા। તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત। કોનું નામ? જે એમનું બળદ હોય છે તેનું શરીર બહુ મોટું હતું અને એનું પેટ કેવું હતું? ડુંગર જેવું, તો એટલે એનું નામ શું પાડ્યું હતું? પર્વત। જેવું એનું નામ તેવું એનું કામ। કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં, એ જાય એ જાય। અમૃત કાકા હોય છે, તે એમના બળદ લઈને બજારમાંથી પસાર થતા હોય છે, બરાબર છે? હવે એનું શરીર મોટું હોય છે, જાડો હોય છે, એટલે પર્વત કાકાએ એમનું નામ શું પાડ્યું છે? બળદનું નામ પર્વત, બરાબર છે? હવે જેવું એનું નામ એવું જ એનું કામ। તે કાકા એને દોરીથી પકડીને લઈને જતા હતા, તો હાથમાંથી દોરી છોડાવીને ત્યાંથી બજારમાં ભાગે છે, એટલે બધી પબ્લિક આમ તેમ દોડે છે। જો દેખાય છે બધાને? દેખાય છે ને? હા, એ બળદ ભાગે છે, જુઓ, તમે સ્વાધ્યાય પોથીમાં વધારે ખબર પડશે, એ બળદ ભાગે છે। તો જો આ શું નામ છે એમનું?
હર્ષદભાઈ કેન દૂધ વેચવા જાય છે તે પડી જાય છે, પછી શાકભાજીવાળા પડી જાય છે, પછી આ આર્યન નામનો જે છોકરો છે એ વિડીયો ઉતારતો તે પણ પડી જાય છે, બરાબર છે? હા, એટલે આ ચિત્રના આધારે આપણે સરસ મજાની અમૃત કાકાનો પર્વત એ વાર્તા આપી છે. હવે એના પરથી આપણે પ્રશ્નના જવાબ જોવાના છે. શું જોવાનું છે? પ્રશ્નના જવાબ તો તમારે ચોપડીમાં જ આજે જોવાનું છે. વાતચીત: અમૃત કાકાનો પર્વત મોટેથી વાંચી સંભળાવો, ત્યારબાદ નીચે જેવા પ્રશ્ન પૂછો. હવે આ અમૃત કાકાનો પાઠ છે એ તમારે બે વખત વાંચવાનો છે. કેટલી વખત વાંચવાનો છે? બે વખત. તમે વાંચશો એટલે તમને સમજાઈ જશે, બરાબર છે? તો જુઓ, તમને કોના કોના નામ યાદ રહ્યા? આમાં તો કેટલા બધા નામ આપ્યા છે આપણને. જો બધા નામની નીચે આપણે લીટી કરવાની છે. આર્યન, સકરાભાઈ, પ્રકાશભાઈ, દર્શનાબહેન, મૃગેશભાઈ, તૃપ્તિ, બરાબર છે? ઘણા બધા નામ આપ્યા છે. એમાંથી તમને કેટલા નામ યાદ રહે છે એ તમારે જાતે અહીં લખવા જોવાનું નથી, એમ જ તમારે લખવાના છે, બરાબર છે? જે તે વ્યક્તિ વિશે શું યાદ છે, દાખલા તરીકે અમૃત કાકા વિશે યાદ છે. હવે તમને આમાંથી આટલા બધા વ્યક્તિ આપ્યા છે એમાંથી તમને કોના વિશે યાદ રહે છે? જાણે કે સકરાભાઈ. સકરાભાઈ શું કરે છે? શાકભાજી વેચે છે. કઈ કઈ શાકભાજી વેચે છે? શાકભાજી વેચવા માટે ક્યાં ગયા? પછી પ્રકાશભાઈ. તો પ્રકાશભાઈ એ શું કરવા માટે બજારમાં ગયા હતા? એવી રીતે તમને જે પણ વ્યક્તિ વિશે યાદ હોય એની વિશે આપણે ત્રણ ચાર વાક્ય લખવાના છે. તમને જેની વિશે તમને લખવું હોય તેની વિશે. ચિત્રમાં કેટલા પુરુષો છે? તો હવે આપણે આમાંથી પુરુષો ગણવાના છે અને લખવાના છે. તો એક સકરાભાઈ, પ્રકાશભાઈ બે, મૃગેશભાઈ ત્રણ, હર્ષદભાઈ ચાર, પાર્થેશભાઈ પાંચ, શ્રીધરભાઈ છ, ચંદ્રકાંત સાત, અમૃતકાકા આઠ, આર્યન નવ અને હર્ષવર્ધન દસ, બરાબર છે? એટલે કેટલા પુરુષ છે? તો કે દસ. ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે? તો આમાંથી આપણે સ્ત્રી શોધવાની છે. દર્શના બહેન એક, તૃપ્તિ બે, પ્રેમિલા બહેન ત્રણ, તો લખીશું ત્રણ. ચિત્રમાં કેટલા બાળકો છે? કેટલા બાળક છે? તો એક તો આર્યન, એક તૃપ્તિ, બરાબર છે? એટલે બે. ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષી છે? કેટલા પ્રાણી પક્ષી છે? તો જુઓ, ચિત્રમાં જુઓ એટલે તમને ખબર પડશે. જો એક ગાય છે, બળદ છે, કૂતરું દેખાય છે, ઓકે? એટલે આપણે લખીશું ત્રણ પ્રાણી. લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? તો કે ચાર. કેટલા? ચાર, બરાબર છે? હા, હવે આવી રીતે તમારે આ પાઠ વાંચવાનો છે અને એના પરથી આ પ્રશ્નના જવાબ તમારી ચોપડીમાં પૂરવાના છે. તો આજે આપણે આટલું જોઈશું. આની પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભણાવીશ. થેન્ક યુ. તમારે ચિત્ર જોતું જવાનું છે અને વાર્તા વાંચતું જવાનું છે એટલે તમને પ્રશ્નના જવાબ આવડી જશે. થેન્ક યુ.